નમસ્તે મિત્રો, આજે અમે આવ્યા છીએ તલગા જરડામાં વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુના દર્શન વંદન માટે અને તેમની સાથેની મુલાકાત માટે. તો મને થયું કે તમારા સૌ માટે તલગા જરડાનો એક વ્લોગ બનાવું. તો મિત્રો, આજના વિડીયોમાં તલગા જરડાના શ્રી રામજી મંદિર, રામવાડી, પરમ પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થાન અને તલગા જરડાથી 2.5 કિલોમીટરના અંતરે આવેલું પીઠોરિયા હનુમાનજીનું મંદિર આપણે આજના વિડીયોમાં જોઈશું, એના દર્શન કરીશું. અને એ સાથે જ પ્રદૂષણ વિનાનું, ટ્રાફિક અને ઘોંઘાટ વિનાનું ગામડાનું શાંત વાતાવરણ તમને આજના વિડીયોમાં માણવા મળશે. તો ચાલો જઈએ તલગા જરડાની સફરે. જરડાનું આ શ્રી રામજી મંદિર છે. આજે અમે પૂજ્ય મોરારી બાપુના વંદન અને દર્શન માટે તલગા જરડા આવ્યા છીએ. તો તલગા જરડાના આ રામજી મંદિરના દર્શનાર્થે અમે અત્યારે આવ્યા છીએ. પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુના ગુરુ અને એમના દાદા એવા શ્રી ત્રિભુવન દાદાની અહીં પ્રતિમા છે. રામચરિત માનસના રચયિતા સંત શ્રી તુલસીદાસની પ્રતિમા પણ આ મંદિરમાં મૂકેલી છે. અહીં વેદ ભગવાન ગ્રંથ પણ ભગવાન છે એમ વેદ ભગવાન અહીં સ્થાપિત કરેલા છે. અને એ જ રીતે રામાયણ મૈયા એનું પણ અહીં સ્થાપન કરેલું છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા વેદ અને રામાયણની આ રામજી મંદિરમાં સ્થાપના કરેલી છે અને ભારતીય સંસ્કૃતિનું અહીં આપણને દર્શન થાય છે. પૂજ્ય બાપુના દાદીમાની છબી છે, એમના માતુશ્રી સાવિત્રીબેનની પણ અહીં છબી છે અને પૂજ્ય મોરારી બાપુના પિતાશ્રી પ્રભુદાસ બાપાની પણ અહીં છબી છે. આ જે ઘર દેખાઈ રહ્યું છે એ પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થાન છે. અને ઘરની બાજુમાં જ આ રામજી મંદિરનું નિર્માણ પૂજ્ય બાપુએ કરાવ્યું છે. પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થાનને અહીં સરસ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રામજી મંદિરનું આ સુંદર પરિસર છે. તલગાજરડા ગામની મધ્યે ભગવાન શ્રી રામનું આ મંદિર એ ગામની શોભા છે.
મંદિરમાં પ્રવેશતા જ અહીં શ્રી ગણપતિ દાદાનું મંદિર છે અને શ્રી હનુમાનજી દાદાનું મંદિર છે. ખૂબ સુંદર પરિસર રામજી મંદિરનું છે. ખરેખર ખૂબ શાંતિ અને પવિત્રતાનો અહીં અનુભવ આપણને થાય છે. જો પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થાન અહીંથી દેખાય છે. અહીં પૂજારીજી માટે પણ આવા સ્થાન છે. સરસ મજાના લીમડાના વૃક્ષ નીચે સરસ મજાનો ઓટલો બનાવેલો છે. અને અહીં આ દેરીમાં પૂજ્ય મોરારી બાપુના વડવા જીવણદાસ બાપુનું સમાધિ સ્થાન છે. એમના પગલાની અહીં પધરામણી કરેલ છે. સમગ્ર પરિસરમાં ખૂબ જ શાંતિ, સ્વચ્છતા, પવિત્રતાનો આપણને અનુભવ થાય એવું રળિયામણું આ સ્થાન છે. પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ રામજી મંદિરના દર્શનાર્થે પધારે ત્યારે આ ઝૂલા પર વિશ્રામ કરતા હોય છે. જો દૂરથી પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુનું આ નિવાસ સ્થાન દેખાઈ રહ્યું છે. સામેના ભાગે અત્યંત આધુનિક એવી ગૌશાળા છે અને અહીં તલગાજરડાનું સ્મશાન ગૃહ અને એની સાથે મંદિરનું નિર્માણ એ પણ પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્થાનનું નામ છે રામવાડી. જુઓ, અત્યંત વિશાળ અને સુંદર પરિસર છે. સુંદર મજાના રંગબેરંગી ફૂલોથી આ આખું સંકુલ શોભી રહ્યું છે અને પૂજ્ય મોરારી બાપુ આંતરરાષ્ટ્રીય કલાકારોને નિમંત્રણ આપે છે. સંગીત, નૃત્ય, નાટ્ય એ બધા કાર્યક્રમો પણ આ સંકુલમાં થતા હોય છે. અહીં શિવ પાર્વતીનું મંદિર પણ છે. ભગવાન શ્રી વિશ્વનાથ મહાદેવનું અહીં સુંદર મંદિર છે. ભગવાન શિવ અને પાર્વતી માતાની સુંદર પ્રતિમા સોહે છે. એક બાજુ ગણેશજી અને એક બાજુ હનુમાનજી મહારાજ બિરાજે છે. અહીં સામે જે મકાન દેખાઈ રહ્યું છે એ અહીંનું સ્મશાન ગૃહ છે. સ્મશાન ગૃહને સુંદર નંદનવનમાં અહીં નિર્મિત કર્યું છે. રામવાડીનું આ પરિસર ખૂબ જ નયનરમ્ય છે. તલગાજરડાથી 2.5 કિલોમીટરના અંતરે પિઠોરિયા ગામમાં આવેલું
આ પિઠોરિયા હનુમાનનું મંદિર છે. પિઠોરિયા હનુમાનજીના આ મંદિરનું વિશાળ પરિસર છે. ખૂબ સરસ લીલાછમ વૃક્ષો, ફૂલો અને પરમ શાંતિથી આજુબાજુ ખેતરો લહેરાતા હોય અને એવા વાતાવરણમાં આ પિઠોરિયા હનુમાનજીનું મંદિર છે. અહીં પણ પૂજ્ય મોરારી બાપુનું નિવાસ સ્થાન છે. તલગાજરડા અને એની આસપાસના વિસ્તારોમાં પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી ખૂબ સરસ રીતે વિકાસ થયો છે અને આવા મંદિરો, સંકુલો અને ગામના રસ્તાઓ આ બધાનો ખૂબ સુંદર વિકાસ થયેલો જોવા મળે છે. આ વડલાનું નામ છે વિરાગ વટ. વડલાના ઝાડ નીચે અહીં પણ ઝૂલો છે. પૂજ્ય બાપુ અહીં પધારે દર્શનાર્થે ત્યારે અહીં ઝૂલા પર બેસતા હોય છે. અત્યારે અમારા સૌ સમન્વય મિત્રો અહીં બેઠા છે અને મનમાં એવું અનુભવી રહ્યા છે કે પૂજ્ય બાપુ જે જગ્યાએથી દર્શન કરે છે તો આપણે પણ ત્યાંથી દર્શન કરીએ. આ મારો ભાઈ નિલેશ છે અને એ અમને બધાને આ રામજી મંદિર, હનુમાનજી મંદિર આ બધાના દર્શન કરવા માટે લઈ આવ્યો છે. અહીં નીચે શ્રી હનુમાનજી મહારાજની મૂળ પ્રતિમા છે અને તેના ઉપર એક સુંદર પ્રતિમા બિરાજમાન છે.